आयुषी गई काले तो एक प्रश्न करेलो कि कोई बहुपदी होने अन्य बहुपदी वडे भगाकार करवा बराबर अपने जेम सादा भगाकार करिए संख्या ना एवज रीतना आप भगाकार करवाना है भगाकार रीत तो एज है हवे आपने तकलीफ एटले पड़े आटले कि आटले कोई संख्या नहीं आटले एक्स ने मतलब एक्सना पद है अंदर एवं बहुपदी है हवे आ भगाकार आपणे सरळताथी करवो होय तो मैं तने कीधेलुं हतुं के तू घातांकना नियमो जरा जोई लेजे ते जोया हशे पण छतां हुं आटले थोड़ू एनी चर्चा करूं धारो के 2x इंटू एक्स छे बराबर तो घातांकना नियम प्रमाणे आपणे शुं करीए छे आटले आधार सरखो छे बराबर एटले पहला तो जो संख्या है अचर संख्या गुणाकार करें आटे बे है आटे कहीं एक है बे गुणिया एक एट बे पी आधार लखीए छे एक्स बराबर पची घात ना शू करे छे सरवाड़ो एट आ बेनो गुणाकार शू आवशे आ आवशे बराबर हवे धारो के कोई आवी रीतना है कि भाई 5x नी 3 घात बराबर आटले 10x नी 4 घात छे तो आने आपणे केटला वडे गुणीए मतलब आटले कहीं ने कहीं छे बराबर तो आने आपणे केटला वडे गुणीए तो आ आवे तो शुं करवुं पड़े आपणे तो आने आपणे आ बाजू लई जवुं पड़े आ 5x नी 3 घात छे ने आपणे आ बाजू लई जवुं पड़े आटले धारो के कई पण छे एने खाली जग्या रहो दऊं छुं अत्यारे एटले एने खाली जग्या रहो दऊं छुं कई पद तो छे बराबर आ बाजू शुं छे 10x ની 4 ઘાત બરાબર 5x ની 3 ઘાત ને આપણે આ બાજુ લઈ જવાના છે નવી જગ્યા ઉપર એટલે ગુણાકાર સ્વરૂપે છે એટલે આ બાજુ નિયમ પ્રમાણે ક્યાં જશે ભાગાકારમાં ડાબી બાજુ અને જમણી બાજુના નિયમ જો ઘાતાંકના નિયમ પાછા લાગુ પાડવાના એક તો આ સંખ્યા જે અચળ સંખ્યા છે એનો ભાગ જતો છે તેને ભાગ ઉડાડી દઈએ એટલે 2 રહેશે ભાગાકારની પ્રક્રિયા હોય આધાર સરખો હોય તો આપણે શું કરીએ છીએ આધાર લખીને ઘાતની બાદબાકી કરીએ છીએ અંશના અંશની જે ઘાત છે એમાંથી છેદની ઘાત બાદ કરે છે તો 4 માઇનસ 3 એટલે 1 રહેશે તો આપણે લખતા નથી એટલે આ જે ખાલી જગ્યા છે એ શું આવ્યું 2x આવ્યું મતલબમાં 5x ની 3 ઘાતને આપણે આટલા વડે ગુણીએ તો આ આવે છે બરાબર ને હવે આપણે જે ભાગાકાર જે કરવાનો છે એમાં આપણને આ રીતના આનો ખ્યાલ હશે ને તો સરળતાથી થશે કે ભાઈ આને આપણે કેટલા વડે ગુણીએ તો આ આવે તો આ પણ આવડતું હોવું જોઈએ જે ખ્યાલ આવી જાય તો વાંધો નહીં બરાબર બીજું ધારો કે આટલે માઇનસ હોય તો આટલે જે પદ આવશે તે શું આવશે માઇનસ આવશે બરાબર હવે એવું સમજ કે આ માઇનસ છે અને આપે જે પદ હોય તે આ ધન આવ્યું તેનો મતલબ શું થયો કે આ પણ માઇનસ હોવું જોઈએ અને આ પણ માઇનસ જ હોવું જોઈએ બે ઋણ સંખ્યાનો ગુણાકાર કેવો આવે ધન આવે એટલે બધા નિયમ તને ખબર હશે જ એવું હું માનું છું હવે આપણે પેલો ભાગાકાર કરીએ હવે તે જે દાખલો પૂછ્યો છે એ મને અત્યારે રકમ યાદ નથી પણ એ તો કોઈ પણ આપણે બહુપદી લઈ શકીએ દાખલા તરીકે આવું છે કે ભાઈ 3x ની 3 ઘાત વત્તા 2x વત્તા આ 2x ની 2 ઘાત વત્તા 2x વત્તા 1 આને આપણે x વત્તા 1 વડે ભાગીએ
2x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 3x વત્તા 2 કંઈ પણ લઈ શકીએ આપણે બરાબર બહુપદી પહેલા લખી તેના કરતા પણ હવે બહુપદી આપણે લખી દીધી કંઈ પણ લઈ શકાય હવે આપણે આનો ભાગાકાર કરવાનો છે x વત્તા 1 વડે હવે આમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કદાચ બુકમાં જે આપ્યું હોય તે પણ આપણે જે સમજવાનું છે એ સમજવામાં આપણને સરળતા રહે એટલે હું આ રીતના કરાવું છું કે આ પણ એક બહુપદી છે અને આ પણ એક બહુપદી છે હવે આ બહુપદીને આપણે આ બહુપદી વડે ભાગવાનું છે તો શું કરવાનું શું ધ્યાનમાં રાખવાનું તો કે આ જે ભાજક બહુપદી છે એનું પહેલું પદ ધ્યાનમાં રાખવાનું આ ભાજક બહુપદી છે એનું પહેલું પદ શું છે x છે બરાબર અને એ જ રીતના આ જે બહુપદી છે ને આપણે ભાજ્ય બહુપદી કહીએ છે એનું પહેલું પદ પણ ધ્યાનમાં રાખવાનું પહેલું પદ શું છે 2x ની 3 ઘાત બરાબર હવે ભાજક બહુપદીના પહેલા પદને કેટલા વડે ગુણીએ તો આપણને આ સંખ્યા મળે એટલે કે આ જે પહેલું પદ છે ભાજ્ય બહુપદીનું તે મળે એટલે અત્યારે આપણે જે પેલું ઉદાહરણ જોયું એ તમને ખ્યાલ હોય તો તમને આવડી જાય બરાબર તો ભાજક બહુપદીનો આખરે એક પાછો સમજાવું છું દર વખતે નહીં સમજાવી છું ભાજક બહુપદીનું પહેલું પદ શું છે x એને કેટલા વડે ગુણીએ તો આપણને આ પદ મળે બરાબર તો શું આવશે 2x ની 2 ઘાત આવશે તો જ આ બેનો ગુણાકાર શું આવશે 2x ની 3 હવે પેલું મેં તને જે સમજાવ્યું આગળ એ જો તને બરાબર ખબર હોય તો તારે આટલે કંઈ આવું મેળવવાની જરૂર નહીં પડે તો સીધું લખી દે આપણે દર્શાવવાની પણ જરૂર નથી આ તો ખાલી આપણે સમજવા માટે છે કે ભાઈ x ની 3 ઘાત ગુણ્યા આપણે ખાલી જગ્યા છે આપણે લાવવાનું છે 2x ની 3 ઘાત આ લાવવાનું છે મતલબ સોરી x અને કેટલા વડે ગુણીએ કેટલા વડે એ શોધવાનું છે આપણે તો આપણો જવાબ આવવો જોઈએ તો આપણે શું કરે છે ખાલી જગ્યા રવા દઈએ છે x ને આપણે આ બાજુ લઈ ગઈએ તો 2x ની 3 ઘાત ભાગ્યા શું થશે x થશે ઘાતાંકનો નિયમ અપનાવીએ તો ભાગાકારની પ્રક્રિયા છે આધાર સરખો છે તો આધાર લખ્યા પછી આધારની ઉપર અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરવાની અંશની ઘાત કેટલી છે 3 માઇનસ છેદની ઘાત કેટલી છે કંઈ નહીં એટલે 1 એટલે 2x 3 માંથી 1 જાય તો 2 આ જવાબ આવ્યો મતલબમાં આને આપણે આટલા વડે ગુણીએ તો આપણો આ જવાબ આવે છે બરાબર આ જ આપણને સમજ પડવી જોઈએ તો આપણે ભાગાકાર કરતા જઈશું મતલબ ભાજક બહુપદીનો જે આ પહેલું પદ છે એને આપણે આટલા વડે ગુણીએ તો આ ભાજ્ય બહુપદીનું પહેલું પદ આવે છે આ નક્કી થઈ ગયું આપણે નક્કી કરવાનું છે નક્કી થઈ જાય પછી આટલે લખવાનું આટલે લખ્યા પછી આનું આ બંને સાથે ગુણાકાર કરો એટલે 2x ની 2 ઘાત ગુણ્યા x એ તો આપણને ખબર જ છે કે 2x ની 3 ઘાત વત્તા 2x ની 2 ઘાત ગુણ્યા 1 એટલે એનું જ રહેશે 2x ની 2 ઘાત બરાબર પછી આપણે ખબર છે ભાગાકારમાં આપણે માઇનસ કરીએ છીએ એટલે આપણે ચિહ્ન બદલીએ આ કે આ શું છે આ પ્લસ જ છે એ માઇનસ થશે આ પ્લસ છે એ પણ શું થશે માઇનસ થશે આ પણ ધ્યાનમાં રાખવાનું ઘણા ગૂંચવાય છે ચિહ્ન બદલી કરવા હવે જો સરખામાંથી સરખો બાદ કરે તો 0 થાય બરાબર છે આ નીકળી જાય 0 થાય આપણે 2x ની 3 ઘાત માંથી 2x ની 3 ઘાત બાદ કરો તો 0 થશે આટલે 3x ની 2 ઘાત માંથી 2x ની 2 ઘાત બાદ કરવાનું છે આ ચિહ્ન ધ્યાનમાં રાખવાનું આપણે જે બદલેલું હોય તે તો જો x ની 2 ઘાત એ તો પહેલા લખી જ દેવાનું એટલે હવે જે અચળ સંખ્યા છે તે જ જોવાની 3 માંથી 2 બાદ કરે તો કેટલા રહે 1 એટલે 1 લખવું હોય તો લખો નહીં તો કંઈ નહીં હવે આ મોટી સંખ્યા છે અને નાની સંખ્યા છે એટલે આપણે શું આવશે પ્લસ જ આવશે બરાબર પછી ઉપરથી આ જે પદ છે તે આપણે ઉતારવાનું બરાબર હવે ફરી પાછી એ જ મેથડ કે ભાજક બહુપદીનું પહેલું પદ અને હવે આ જે આવ્યું એનું પહેલું પદ શું છે આ
તો ભાજક બહુપદીના પહેલા પદને કેટલા વડે ગુણીએ તો આ આવે? ભાજક બહુપદીનું પહેલું પદ શું છે? x. એને કેટલા વડે ગુણીએ તો જવાબ આપણો x નો વર્ગ આવે? તો એ તો સરળ છે, x ને x વડે ગુણીએ તો જ x નો વર્ગ આવે. હવે જો આટલે કંઈ નહીં એટલે પ્લસ છે, આટલે મતલબ ધન સંખ્યા છે આ બંને, એટલે આટલે પણ શું આવે? ધન જ આવે. અને કેટલા વડે ગુણવાનું છે તો આ આવે? તો કે x વડે. x લખી દીધું, એ નક્કી કરવું. હવે નક્કી થઈ જાય પછી શું કરવાનું? તો કે આનો આ બંને સાથે ગુણાકાર કરીને આટલે લખવાનું, એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ, વત્તા છે બંને એટલે આટલે વત્તા જ રહેશે. x ગુણ્યા 1 એટલે કેટલા રહેશે? x. બરાબર. હવે ચિહ્ન બદલવાના, આ હાફ પ્લસ છે તે માઇનસ થઈ જશે, આ હાફ પ્લસ છે તે માઇનસ થઈ જશે. આ સરખામાંથી સરખું બાદ કરીએ એટલે ઝીરો થાય, નીકળી જાય. હવે 3x માંથી 1x, એટલે જે આ જે ચલ પદ છે જે x છે આપણને શું છે તે ખબર નથી, તે પહેલાં આવું લખી દેવાનું, પછી આ જે અચળ સંખ્યા છે તે બાદ કરી નાખવાનું. 3 માંથી 1 જાય તો 2 રહે, આટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે એટલે આટલે પ્લસ જ આવે. બરાબર. હવે ઉપર શું બાકી રહ્યું? પ્લસ 2, તે આટલે આપણે ઉતારવા. ફરી પાછી એ જ રીત, ભાજક બહુપદીનું પહેલું પદ અને હવે આ જે પહેલું પદ છે તે જોવાનું. બરાબર. તો ભાજક બહુપદીના આ પહેલા પદને આપણે કેટલા વડે ગુણીએ તો આટલો જવાબ આવે? 2x. એટલે કે x ને કેટલા વડે ગુણીએ તો 2x આવે? તો કે x ને કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીએ તો 2x આવે ને, એટલે એટલે આપણે શું આવશે? પ્લસ 2. હવે આ નક્કી થઈ ગયું, હવે આનો પાછો આપણે આ બંને સાથે ગુણાકાર કરવો, દર વખતે એવું જ થાય, એટલે 2 ગુણ્યા x એટલે 2x વત્તા 2 ગુણ્યા 1 એટલે 2. પછી શું કરે છે આપણે? ચિહ્ન બદલવાનું છે, એટલે આ માઇનસ થશે, આ માઇનસ થશે, સરખામાંથી સરખું જાય એટલે 0 થાય, આટલા સરખામાંથી સરખું થાય એટલે 0 થાય, એટલે શેષ કેટલી આવે આપણી? 0. બરાબર. આ ભાગાકાર પછી તું લખી શકે કે ભાઈ ભાગફળ આવ્યું અને શેષ 0 આવે. ખ્યાલ આવ્યો? બહુ સરળ છે. મેથડ એની એ જ છે, ધ્યાનમાં રાખવાનું, ભાજક બહુપદીનું પહેલું પદ, આ પહેલું પદ અને ભાજ્ય બહુપદીનું પહેલું પદ ધ્યાનમાં રાખવાનું. હવે ધ્યાનમાં કઈ રીતના રાખવાનું છે કે ભાઈ ભાજક બહુપદીનું જે પહેલું પદ છે એના એને કેટલા વડે ગુણીએ તો આપણને ભાજ્ય બહુપદીનું પહેલું પદ મળે? બરાબર. એ નક્કી કરવાનું રફમાં. બરાબર. એ આટલે દર્શાવવાનું નથી, રફમાં નક્કી કરવાનું. નક્કી થઈ જાય એને આપણે આટલે લખવાનું. એ નક્કી થઈ ગયેલું જે લખ્યું છે આપણે એના વડે આપણે આ બંનેને ગુણવાના અને એ બંનેનો ગુણાકાર આટલે લખવાનો. પછી શું કરે છે? ચિહ્ન બદલવાનું. પ્લસ છે તો માઇનસ કરવાનું, જો માઇનસ હતે તો આટલે પ્લસ કરવાનું. બરાબર. ચિહ્ન બદલવાનું મતલબ, અને પછી બાદબાકી કરવાની એટલે આપણને આ મળે. ફરી પાછું એનું એ જ રીત, ભાજક બહુપદીનું પહેલું પદ પછી આ જે આવે તે પદ આપણે ધ્યાનમાં રાખવાનું, પહેલું પદ. તો ભાજક બહુપદીના પહેલા પદને કેટલા વડે ગુણીએ તો આ પદ આવે? તો કે x ને x વડે ગુણીએ તો x નો વર્ગ આવે. બરાબર. એટલે આપણે આ નક્કી કરના એકવું x આવ્યું, નક્કી થઈ જાય એટલે પ્લસ હોય તો પ્લસ લખવાનું, એટલે માઇનસ હોય તો માઇનસ લખવાનું, કોઈમાં માઇનસ પણ આવશે. એટલે પ્લસ x લખ્યું, હવે આ x વડે આ બંનેને આપણે ગુણાકાર કરવાનો અને આટલે લખવાનું, ચિહ્ન બદલવાના, બાદબાકી કરવાની, જે આવે તે આટલે લખવાનું, ઉપર જે કંઈ બાકી હોય તે ઉતારતા જવાનું. ફરી પાછું ભાજક બહુપદીનું પહેલું પદ ને કેટલા વડે ગુણીએ તો આટલે જે પહેલું પદ છે તે આવે એ નક્કી કરવાનું. એ નક્કી થઈ જાય તેને આ રીતના ઉપર લખવાનું, પ્લસ હોય તો પ્લસ, માઇનસ આવતો હોય તો માઇનસ લખવાનું. પછી નક્કી થઈ જાય પછી એનો આ બંને સાથે ગુણાકાર કરીને આટલે લખવાનું, ચિહ્ન બદલવાના, અને પછી જે બાદબાકી કરવાની હોય તે કરવાની, શેષ તમારી 0 આવે. કોઈ દાખલામાં એવું બને કે શેષ 0 નહીં પણ આવે. બરાબર. મતલબ જ્યાં સુધી ભાગાકાર થતો હોય ત્યાં સુધી કરવાનું, પછી ભાગાકાર ન થતો હોય તો ત્યાં આવીને અટકી જવાનું. તો આ રીતના ભાગાકાર કરવાનો. હવે તે પ્રશ્ન પૂછેલો છે એમાં કંઈ આવી જ બહુપદી છે અને આવું ભાજક બહુપદી છે.
બરાબર આવી ભાજક બહુપદી તને ત્રણ ચાર આપેલી છે આ એક મેં તને સમજાવી છે બાકીની ત્રણ છે તારે એ રીતના કરવા બરાબર ક્યાં સુધી ભાગાકાર કરવાનો જ્યાં સુધી ભાગ જતો હોય ત્યાં સુધી કરવાનો પછી અટકી જવાનું સમજ પડી બીજું આપણે તને એક નાની વાત હું સમજાવું એમાં ખ્યાલ હશે જ તને દાખલા તરીકે બાર છે એને આપણે ત્રણ વડે ભાગવાનું છે બરાબર આ તો સંખ્યા છે અચળ સંખ્યા કહેવાય ત્રણ એટલે ત્રણ બાર એટલે અચળ કહેવાય એમાં કોઈ ફેરફાર થતો હોય તો આપણે શું કહે છે ત્રણનો ઘડિયો બોલીએ છીએ અને ત્રણના ઘડિયામાં બાર આવે છે કે નહીં તે જોઈએ છે બરાબર છે બાર નહીં આવતો હોય તો બાર કરતાં નાની સંખ્યા આવતી હોય તો એનો ગુણાકાર કેમ બચ્યો છે એટલે આપણે શું કહે છે ત્રણ છ બાર આટલે પણ જો ચિહ્ન બદલીને માઇનસ કરીએ જ છે આ બાર લખ્યા તો આ બંને ધન સંખ્યા છે એ બેનો ગુણાકાર ધન જ આવે પણ ભાગાકારની રીતે એવી છે એમાં નિયમ એવો છે કે એ ચિહ્ન બદલી કરો માઇનસ થાય તો જ બારમાંથી બહાર જાય તો શું રહે ઝીરો રહે તો જો આ શેષ ઝીરો આવી તો આ ભાજક થયો આ ભજ્ય થયો આ ભરફળ થયો અને આ શેષ થયો યાદ રાખજે હંમેશા ભજ્ય બાર એટલે અને આપણે આ રીતના પણ લખી શકીએ ત્રણ ગુણ્યા ચાર વત્તા ઝીરો બરાબર જો બાર એટલે શું છે તો કે ભજ્ય બહુપદી છે ત્રણ એટલે શું છે ભાજક છે ગુણ્યા ચાર એ શું છે આ શું છે ભરફળ છે વત્તા ઝીરો શું છે શેષ બરાબર આ રીતના આવે એટલે આટલે પણ એવું જ થાય કે બે એક્સ ની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સ ની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા બે એ આપણી ભજ્ય બહુપદી છે એ કોના બરાબર હોય તો ભાજક બહુપદી અને ભરફળ બહુપદીના ગુણાકાર અને શેષના સરવાળા બરાબર હોય આ રીતના હોય એટલે તો આ બેનો ગુણાકાર કરે ને તો આ જ આવે બરાબર શેષ ઝીરો હોય ત્યાં જો શેષ ઝીરો નહીં આવે અને બીજું કોઈ આવે તો આ બેનો ગુણાકાર કર્યા પછી જે શેષ વધે છે ઝીરો સિવાયને એ તો આ બેનો ગુણાકાર કરતાં જે આવે એમાં એ શેષ ઉમેરી દે તો તમારો આ આવે મતલબ આ ધ્યાનમાં રાખો તો આ રીતના ભાગાકાર કરવાનો છે આશા રાખો કે તમને સમજ પડી હશે થોડો મહાવરો કરજે વિડીયો આ જે વિડીયો ઉતાર્યો છે તે વારંવાર જોવાનો પ્રયત્ન કરજે આવડી જશે બરાબર અને ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખજે દર વખતે પ્લસ જ આવે એવું જરૂરી નથી આટલે માઇનસ પણ આવી શકે એમાં તને પેલા ઋણ સંખ્યાનો નિયમ ખબર હોવી જોઈએ કે ભાઈ બે ઋણ સંખ્યા હોય એનો ગુણાકાર કરે તો જવાબ ધન આવે બરાબર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે કરતો જવાબ શું આવે ધન છ આવે બરાબર માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે કે એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા હોય તો જવાબ હંમેશા ઋણ જ આવે જવાબ છ આવશે પણ એનું ચિહ્ન શું આવશે માઇનસ એ બધા નિયમ તને ખબર હશે એવી આશા રાખું ઓકે